પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના એક ખેડૂત પરિવારનો પુત્ર બે મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો ત્યારે છેલ્લા 5 દિવસથી પરિવાર સાથે યુવકનો સંપર્ક તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ત્યારબાદ ગતરોજ યુવકના મૃતદેહ મળ્યાના સમાચાર પરિવારજનોને મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું। તેમજ યુવકના મૃતદેહને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા જિલ્લા લોકસભાના સંસદનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું। તો સોશિયલ મીડિયા પર યુવકની વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં હેરાનગતિને કારણે આપઘાત કરી લઉં છું તેનો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળી આવ્યું છે। ત્યારે આ મામલે સમગ્ર મળી આવતી માહિતી મુજબ મૂળ ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ રણાસણ ગામે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમનો પુત્ર મિત અભ્યાસ અર્થે લંડન જવા માગતો હોવાને લઈ તેઓ દ્વારા ગત તારીખ 19 સપ્ટેમ્બર 2023 ના રોજ સ્ટુડન્ટ વિઝા પર લંડન મોકલ્યો હતો, જ્યાં મિતનો પરિવારજનોના સંપર્કમાં રહ્યા બાદ છેલ્લા 5 દિવસથી પરિવારજનો સાથે સંપર્ક તૂટી ગયો હતો। ત્યારબાદ ગતરોજ મિતનો મૃતદેહ મળી આવ્યાના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું। ત્યારે મિતની હત્યા કરાઈ હોવાનો પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ આક્ષેપ લગાડવામાં આવ્યો છે। વધુમાં મૃતક યુવાનના પરિવારજનો દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે લંડનમાં અભ્યાસ અર્થે ગયેલા મિતની કિડનેપ કરીને તેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। મૃતક યુવકના પિતા દ્વારા મિતનો છેલ્લો ફોન શુક્રવારે આવ્યો હોવાનું જણાવ્યું હતું। ત્યારે મૃતક વિદ્યાર્થી મિતના મૃતદેહને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા જિલ્લા લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવ્યું હતું। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।